तारीख 27/10/2022 रोज सचिन पोलिस स्टेशन पीएसआई मच्छार अने एमनी टीम पेट्रोलिंग में हती। ए दरमियान त्रण जे ट्रक छे ए शंकास्पद जणाता एमने रोकवामां आवे छे अने एनी तपास करता एनी अंदर जे सरकारी अनाज छे ए घऊं ने एना कट्टा मळी आवे छे। ए तपास करता खबर पड़े छे कि आ सरकारी अनाज छे ए खरेखर परवानेदार હોય છે, એમને પહોંચાડવામાં નથી આવતું અને ખોટા બનાવટી ડિલિવરી ચલણ બનાવી અને બારોબાર સગે કરવામાં આવે છે। આવું ધ્યાન ઉપર આવતા સચિન પોલીસ સ્ટેશનની અંદર આ ત્રણ ટ્રકો કબજે લેવામાં આવે છે અને સચિન પોલીસ સ્ટેશનમાં આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે। જ્યારે ફરીવાર આ જે સરકારી અનાજનું ગોડાઉન હતું એનું વિજિલન્સ ટીમ દ્વારા તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે તો ત્યાંથી 1,28,00,000 એમાં ખાંડ, ચણા, નમક આ વગેરેનો ઓવરસ્ટોક મળી આવે છે। ઓવરસ્ટોક એટલે કે જે અનાજ ખરેખર પરવાનેદારોને આપવાનું હતું એ લોકોએ નહીં આપી અને એ ગોડાઉનની અંદર ઓવરસ્ટોક કરવામાં આવેલ હતું, એનો એક અલગથી ગુનો દાખલ કરવામાં આવે છે। આમ ગરીબોને જે સરકાર દ્વારા સસ્તા ભાવે, રાહત દરે અથવા મફતમાં જે અનાજ આપવામાં આવે છે એ અનાજને બારોબાર આ જે કૌભાંડીઓ દ્વારા સગે વગે કરી અને કરોડો રૂપિયા કમાવાનું જે કૌભાંડ આચરવામાં આવેલ હતું એનાથી સરકારશ્રી દ્વારા ગંભીરતાથી આ મામલાને લઈ આના માટે એક SIT રચના કરવામાં આવે છે અને તપાસ છે ક્રાઇમબ્રાન્ચને સુપ્રત કરવામાં આવે છે। આ ગુનાની અંદર ટોટલ 21 આરોપીઓને એના જે ગોડાઉનના મેનેજર સહિત 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને એની અંદરથી અગાઉ 9 જેટલા આરોપીઓને એ લોકોને મહેરબાન કલેક્ટર સાહેબ દ્વારા PBM હેઠળ એની દરખાસ્ત મંજૂર કરતા એમને ડિટેન કરી ગુજરાતની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવી છે। જ્યારે આ ગુનાના જે બંને મુખ્ય ભૂમિકા ભજાવનાર એમાં એક છે મેહુલ ભગવતીલાલ શર્મા અને એક સુનિલ ભગવતીલાલ શર્મા, આ બંને ભાઈઓને ગઈકાલે એમને PBM હેઠળ ડિટેન કરવામાં આવેલ છે અને બંનેને એકને રાજકોટ જેલ અને એકને પોરબંદર જેલની અંદર મોકલી આપવામાં આવેલ છે।